નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત એમડી એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ચેપ્ટર ટુના ત્રણ વિડીયો લેસન જોયા આજે ચોથા વિડીયો લેસનની અંદર આપણે જે હવાલા આગળ વધારવાના છે આજનું જે આપણે લેસન કરવાનું છે એની અંદર તમને જે વાર્ષિક હવાલાઓ વાર્ષિક હિસાબોના જે હવાલાઓ આપણે ભણીએ છીએ તેમાં તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર તેતાલીસ ઉપર જે જે હવાલાઓ આપેલા છે છે તેની ઉદાહરણ સાથેની સમજ મેળવવાની મિત્રો અહીંયા કદાચ તમારા હવાલા થોડા ક્રમમાં ફેરફાર થશે કારણ કે મેં ક્રમ અનુસાર હવાલાઓ તમને સમજાવવાની કોશિશ કરેલી છે અને બે હવાલાઓ વધારાના પણ તમારે આવશે એટલે ટોટલ તેત્રીસ હવાલાઓ છે એની જગ્યાએ આપણે પાંત્રીસ હવાલાઓનો અભ્યાસ કરવાનો છે બરોબર અને આજના જે હવાલાઓ છે એ તમામ હવાલાઓ ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચેના જે વ્યવહારો થાય છે એટલે કે નફા નુકસાન ફાળણી ખાતા અને ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતાને લગતા જે કંઈ હવાલાઓ છે એ હવાલાઓ આજે આપણે ભણવાના છે તો શરૂ કરીએ આજનું આપણું વિડિયો લેસન હવાલા નંબર અઢારથી આપણે શરૂઆત કરીશું તો હવાલા નંબર અઢાર કે જે ભાગીદાર વધારાની મૂડી જ્યારે પેઢીમાં લાવે છે ત્યારે શું નોંધ કરવાની થાય છે તો આપણે એ ભણી ગયા છીએ કે જ્યારે ભાગીદાર વધારાની મૂડી લાવે છે ત્યારે જે આપણે નોંધ કરતા હોય તે જ નોંધ કરવાની છે ને તો શું નોંધ થાય કે જો ભાગીદાર રોકડ લાવતો હોય અથવા તો બેંકથી મૂડી લાવતો હોય અથવા તો કોઈ મિલકત જો ધંધામાં લાવતો હોય તો પણ એ મૂડી તરીકે ગણાય છે આથી રોકડ બેંક કે મિલકત ખાતે ઉધાર અસર આવશે અને તે ભાગીદારના મૂડી ખાતે જમા અસર આવશે અહીંયા કોઈ અંગત ફર્નિચર પણ જો ભાગીદાર ધંધામાં લાવે છે તો એ મિલકત તો ગણાય જ છે પેઢીની પરંતુ સાથે સાથે ભાગીદાર લાવે છે માટે ભાગીદારની મૂડી ગણાય છે બરાબર માટે આપણે રોકડ બેંક એ મિલકત ખાતે ઉધાર કરીશું અને ભાગીદારના મૂડી ખાતે જમા તો વાર્ષિક હિસાબોમાં શું અસર આપીશું તો સીધી વસ્તુ છે પાકા સર્વેની અંદર ધારો કે જો મિલકત લાવે છે ભાગીદાર તો શું કરીશું કે પાકા સર્વેમાં આપણે મિલકતમાં ઉમેરીશું ધારો કે પેઢીમાં ફર્નિચર છે અને ભાગીદાર કંઈક વધારાનું બીજું ફર્નિચર લાવે છે તો જે ફર્નિચરની રકમ છે એની અંદર વધારાનું ફર્નિચર ઉમેરાશે અને બીજી અસર ક્યાં આવશે કે ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ આપીશું અને જે ભાગીદાર લાવેલ હશે એના ખાતામાં રકમ દર્શાવીશું બરાબર એક ઉદાહરણ જોઈએ કે ભાગીદાર બી એક સાત બે હજાર રોજ પચીસ હજારનું ફર્નિચર ધંધામાં લાવેલ છે જેની નોંધ કરવાની રહી ગઈ છે તો નોંધ કરવાની રહી ગઈ છે તો અહીંયા નોંધ કરવાની અહીંયા શું થાય છે ભાગીદાર બી ફર્નિચર લાવે છે અને ફર્નિચર ક્યારે લાવે છે એક સાત બે હજાર વીસના ના રોજ એટલે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમને દાખલામાં જો ફર્નિચર પર ઘસારાનો હવાલો આપેલ હોય તો એ વખતે પણ તમારે આ તારીખ ધ્યાનમાં રાખી અને ઘસારો ગણતી વખતે પણ એ બાબત ધ્યાનમાં રાખવાની છે અહીંયા ફર્નિચર ધંધામાં લાવેલા છે માટે ફર્નિચરમાં વધારો થાય છે માટે ફર્નિચરની અંદર આપણે ઉમેરવાનું આવશે તો જોઈ લઈએ વાર્ષિક હિસાબોમાં આપણે અસર તો વાર્ષિક હિસાબોમાં સૌ પહેલાં શું કરીશું કે જ્યાં તમને ફર્નિચર તમે લખેલું હશે કાચા સર્વાની વિગતો આપણે જે લખીએ છીએ એની અંદર ફર્નિચરની જે રકમ લખેલી હશે એને આપણે મિલકત લેણા બાજુ દર્શાવેલી હશે તો મિલકત લેણા બાજુની ફર્નિચરની રકમ આપણે શું કરીશું ઉમેરો કરીશું કે એક સાત બે હજાર વીસના રોજ બી લાવેલ વધારાનું ફર્નિચર પચીસ હજાર રૂપિયા તો કુલ રકમ સુડતાલીસ હજાર રૂપિયા અહીંયા આપણે લખી નાખીશું જો ઘસારો ગણવાનો હોય તો આ રકમ આપણે અંદરની સાઈડ લખીશું બીજી અસર ક્યાં આવશે કોણ લાવેલ છે ભાગીદાર બી માટે ભાગીદારની મૂડી છે માટે ભાગીદારના મૂડી ખાતે અસર આવશે તો ભાગીદારના મૂડી ખાતે શું કરીશું આપણે જમા આપીશું ને કારણ કે ભાગીદાર લાવે છે એટલે ભાગીદારની મૂડી બને છે તો મૂડી ખાતે આપણે જમા અસર આપીશું એકસાથ ફર્નિચર ખાતે કૌંસમાં લખીશું વધારાની મૂડી અને બીના ખાનામાં લખીશું એના ખાનામાં આપણે ડેસ કરી દઈશું જે ભાગીદાર લાવે છે એના જ ખાનામાં રકમ આપણે લખવાની છે તો આ રીતે વધારાની મૂડી જ્યારે ભાગીદાર લાવે છે ત્યારે આપણે હવાલો આ રીતે એટેન્ડ કરી શકીએ એ જ રીતે જો ભાગીદાર વધારાની મૂડી ઉપાડી જાય છે તો શું નોંધ કરવાની તો જેમ મૂડી લાવે છે એની જે નોંધ કરી એની તદ્દન રિવર્સ નોંધ થશે તો હવાલા નોંધ શું થશે કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરીશું અને તે રોકડ બેંક કે મિલકત ખાતે જમા કરીશું રોકડા લઈ જાય તો રોકડ ખાતે બેંક લઈ જાય એટલે કે ચેક મારફત રકમ લઈ જાય તો બેંક ખાતે કરીશું અને કોઈ મિલકત જોઈ લઈ જાય છે તો એના ખાતે કરીશું પણ એ ખાસ ધ્યાન રાખવાનું દાખલામાં તમને કીધું હોય કે વધારાની મૂડી લઈ ગયા છે તો જ તમારે આ અસર આપવાની છે બાકી એમને એમ રોકડ ઉપાડી જાય તો એ ઉપાડ તરીકે નોંધાતો હોય છે એટલે જ્યારે પણ તમને દાખલામાં કહેવામાં આવે કે ભાગીદાર વધારાની મૂડી લઈ ગયો છે તો જ મોટા ભાગે આ પ્રકારનો હવાલો પૂછાતો નથી પરંતુ ક્યારેક પૂછાઈ જાય તો આપણા માર્ક્સ ત્યાં કપાય નહીં બરાબર તો વાર્ષિક હિસાબમાં શું અસર થવાની છે કે જે મિલકત લઈ જાય છે એટલી મિલકત ઓછી થવાની છે તો પાકા શરીરમાં શું કરીશું મિલકતમાંથી બાદ કરીશું જ્યારે ભાગીદાર લાવતો હતો તો મિલકતમાં ઉમેરતા હતા અત્યારે લઈ જાય તો મિલકતમાંથી બાદ કરવાનું છે બીજું ભાગીદારના મૂડી ખાતે શું કરીશું ઉધાર કરીશું ને કારણ કે ભાગીદાર લઈ જાય છે માટે એટલી મૂડી એટલી ઓછી થાય છે માટે ભાગીદારના મૂડી ખાતે આપણે ઉધાર બાજુ જે તે ભાગીદારના ખાનામાં રકમ દર્શાવવાની છે ઉદાહરણ કે ભાગીદાર એ પચાસ હજાર રોકડ વધારાની મૂડી ઉપાડી ગયેલ છે જેની નોંધ કરવાની રહી ગઈ છે તો અહીંયા કઈ તારીખ છે વર્ષની છેલ્લી તારીખ છે એટલે આવી હવાલા ક્યારે આવે વર્ષના અંતે વચમાં જો ભાગીદાર લઈ ગયેલો હોય તો મોટા ભાગે એની નોંધ થઈ ગઈ હોય છે કારણ કે રોકડની ગણતરી તો વખતે થઈ જાય ને એટલે રોકડ શિલ્લક તો આપણે ગણાતી હોય છે તો એ વખતે જે રોકડ હોય છે એમાં એ તો ઉમેરી ગયો છે પણ અહીંયા એકત્રીસ ત્રણે ઉપાડ કર્યો છે અને ટોટલ રકમ લખવાની રહી ગઈ છે મતલબ કે હિસાબો થઈ ગયા પછી છેલ્લે લઈ ગયો હશે માટે પચાસ હજાર રોકડ પણ આપણે ઓછી કરવી પડશે એટલે કે મિલકતમાં રોકડ તરીકેની જે મિલકત છે એ ઓછી થવાની છે અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર થવાનું છે તો પહેલી સર આપણે પાકા સર્વેમાં આપી દઈશું કે જ્યાં આપણે રોકડ લખેલી હશે એક લાખ નેવું હજાર રૂપિયા એમાંથી આપણે એની મૂડી પરત તરીકે દર્શાવીશું પચાસ હજાર અને કુલ એક લાખ ચાલીસ હજાર આપણે છેવટની રોકડ શિલ્લક તરીકે દર્શાવી દઈશું બીજી અસર ક્યાં આપીશું ભાગીદારના મૂડી ખાતે અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ પર લખીશું ને કે રોકડ ખાતે વધારાની મૂડી ઉપાડી ગયા તો કોણ લઈ ગયું છે ભાગીદાર એ તો ભાગીદાર એ ના ખાનામાં લખીશું બરાબર તો આ રીતે એ હવાલો પણ પૂર્ણ થાય આગળનો હવાલો ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલ જ્યારે ભાગીદાર પેઢીમાંથી માલ પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે ત્યારે શું થાય તો મિત્રો આપણે ધોરણ અગિયારમાં ભણી ગયા છીએ કે જ્યારે ભાગીદાર પેઢીમાંથી કોઈ પણ વસ્તુ પોતાના અંગત વપરાશ માટે લઈ જાય તો તે ભાગીદારનો ઉપાડ ગણાય છે માટે અહીંયા આપણે હવાલો શું કરીશું કે ઉપાડ ખાતે ઉદાર તે ખરીદ ખાતે જમા કરીશું અહીંયા ખરીદ ખાતે કેમ કરીશું કારણ કે શું લઈ જાય છે માલ લઈ જાય છે ને એટલે અન્ય રીતે ગયેલ માલ તો અન્ય રીતે ગયેલ માલ આપણે ખરીદીમાંથી બાદ કરીએ છીએ કારણ કે અહીંયા માલ કેવી રીતે જાય છે ખરીદ કિંમતથી જાય છે આપણી બરોબર તો ખરીદ કિંમતથી માલ જ્યારે ધંધામાંથી કોઈ પણ રીતે જતો હોય તો એની અસર આપણે ખરીદ ખાતામાંથી બાદ કરીને દર્શાવીએ છીએ માટે અહીંયા અસર શું થશે આપણી ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા બરોબર વાર્ષિક હિસાબોમાં અસર તો પ્રથમ અસર ક્યાં આવશે વેપાર ખાતાની અંદર ચાલુ ખાતાની ઉધાર બાજુ ને કેવી રીતે દર્શાવીશું ભાગીદારના ઉપાડ તરીકે દર્શાવીશું ને જે ભાગીદાર લઈ જાય છે એના ખાનામાં ઉપાડ ખાતે લખીશું બરોબર ઉદાહરણ જોઈએ કે ભાગીદાર બી દસ હજાર રૂપિયાનો માલ અંગત વપરાશ માટે લઈ ગયેલ છે જેનું નામું લખવાનું બાકી છે અહીંયા શું કર્યું દસ હજારનો માલ ભાગીદાર બી લઈ જાય છે તો બી માટે ઉપાડ થશે માલ લઈ જાય છે માટે ખરીદી એટલી ઓછી કરવાની છે તો એની હિસાબોમાં અસર ક્યાં આપીશું સૌ પહેલાં તો આપણે વેપાર ખાતામાં કે જ્યાં ખરીદી લખીએ છીએ અગાઉના હવાલા એટેન્ડ કરેલા હશે એના પછી આપણે જે જગ્યા છોડીએ છીએ ત્યાં આપણે શું કરીશું કે ઉપાડથી ગયેલ માલ બાદ કરીશું તો અહીંયા દસ હજાર રૂપિયા ઉપાડથી ગયેલ માલ છે માટે એ ઉપાડથી ગયેલ માલ બાદ કરી અને આપણે એક લાખ ત્રણ હજાર રૂપિયા અહીંયા બહારની સાઈડ આપણે દર્શાવી દઈશું બરોબર બીજી ક્યાં આવવાની છે તો ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે ભાગીદારનો ઉપાડ છે એટલે ઉપાડ હંમેશા મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર દર્શાવાય છે માટે ઉપાડ ખાતે લખીશું ક્યાં ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પણ રકમ ક્યાં લખીશું એના ખાનામાં કારણ કે ઉપાડ કોને કર્યો છે એ વસ્તુ કોણ માલ કોણ લઈ ગયું છે એ માટે એના ખાનામાં બાકીનું આપણે અહીંયા ડેસ કરી દઈશું બરાબર તો આ રીતે અંગત વપરાશ માટે લીધેલ માલનો હવાલો પણ આપણે વ્યવસ્થિત રીતે શીખી લીધો હવાલો પર પર વ્યાજ વ્યાજ કે જ્યારે ચૂકવવાનું હોય મિત્રો પ્રથમ પ્રકરણમાં આપણે આ બધું શીખી ગયા છીએ ફક્ત રિવિઝન છે તો મૂડી પર વ્યાજનો હવાલો એટેન્ડ કરવાનો હોય તો હવાલાનો શું થાય તો મૂડી પર વ્યાજ પેઢી માટે શું ગણાશે આવક કે ખર્ચ આપણને ખબર છે કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે જ્યારે ભાગીદારો માટે આવક છે તો હવાલા નોંધ શું કરીશું મૂડી પર વ્યાજ ખાતે ઉધાર પેઢી માટે ખર્ચ છે ને નોંધ ક્યાં કરીએ છીએ આપણે પેઢીના ચોપડે કરીએ છીએ એટલે પેઢીના એંગલથી આપણે જોવાનું છે કે પેઢી માટે ખર્ચ છે માટે પેઢી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કારણ કે ભાગીદાર માટે આવક છે અને જે તે ભાગીદારની આવક ઉપજ થતી હોય એ એને આપણે એના ખાતે જમા આપવી પડે તો મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા હિસાબોમાં અસર દર્શાવવાની તો શું કરીશું આપણે આપણને ખબર છે કે ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચેના જેટલા કંઈ હવાલાઓ થાય છે જે કંઈ વ્યવહારો થાય છે એને આપણે નફા નુકસાન ફાળવણી ખાતે નોંધીએ છીએ એટલે કે મૂડી પર વ્યાજની અસર આપણે ક્યાં આપવાની છે નફા નુકસાન ફાળવણી ખાતે અહીંયા હવાલામાં આપણે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર લખ્યું છે પરંતુ જ્યારે આ ખાતું બંધ કરીએ ત્યારે ક્યાં લઈ જઈએ નફા નુકસાન ફાળી ખાતે લઈ ગઈ છે માટે નફા નુકસાન છે તો પ્રથમ અસર આવશે આપણી નફા ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની જ્યારે બીજી અસર ક્યાં આવશે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ આપણે દર્શાવવાનું છે જે સંયુક્ત મૂડી ખાતા તૈયાર કર્યા હોય તો એમાં જે ભાગીદારનું ખાનું છે એના ખાનામાં એનું વ્યાજ જે આવતું એ આપણે લખવાનું છે ઉદાહરણ જોઈ લઈએ એ અને બી ભાગીદારોની મૂડી અનુક્રમે એક લાખ અને એક લાખ પચાસ હજાર છે મૂડી પર દસ ટકા વ્યાજ આપવાનું છે તો સૌ પહેલા તો અહીંયા શું કરવાનું મૂડી પર વ્યાજ ગણી લેવાનું છે તો એક લાખના દસ ટકા કેટલા થાય સિમ્પલ છે તમને સમજાવેલું છે એક શૂન્ય ઘટાડી દઈશું એટલે દસ હજાર રૂપિયા જ્યારે અહીંયા એક લાખ પચાસ હજારના દસ ટકા એટલે કે એક શૂન્ય અહીંયા ઘટાડી દઈશું એટલે કેટલા થશે પંદર હજાર એટલે કે દસ હજાર અને પંદર હજાર ઉપર વ્યાજ તો બંનેની અસર આપણે આપી દઈએ સૌ પહેલાં તો નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવીશું નફા નુકસાન ફાળણી ખાતાની ઉધાર બાજુ આવશે ભાગીદારોની મૂડી પર વ્યાજ બંને ભાગીદારોના નામ લખી અને જે તે ભાગીદારના જેટલા રૂપિયા હશે એ દર્શાવીશું અહીં એનું દસ હજાર વ્યાજ થાય છે જ્યારે બીનું પંદર હજાર કુલ પચીસ હજાર રૂપિયા વ્યાજ આપણે ખાનાની અંદર દર્શાવી દઈશું જ્યારે બીજી અસર ક્યાં આવશે ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળણી ખાતે ઉધાર તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા તો ભાગીદારના નામ મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ આપણે લખીશું તારીખ લખીશું એકત્રીસ ત્રણ મૂડી પર વ્યાજ ખાતે વિગતમાં લખીશું જ્યારે જે તે ભાગીદારનું જે વ્યાજ હોય એટલી રકમ એ ભાગીદારોના ખાનામાં લખીશું તો એના ખાનામાં દસ હજાર અને બીના ખાનામાં પંદર હજાર તો આ રીતે મૂડી પર વ્યાજનો હવાલો પણ આપણે શીખી ગયા આગળનો હવાલો જેમ મૂડી પર વ્યાજનો હવાલો આવે એમ ઉપાડ પર વ્યાજનો પણ હવાલો છે તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું ગણાય યસ પેઢી માટે આવક ગણાય છે માટે આપણે શું કરીશું હવાલા નોંધ પેઢી માટે આવક ગણાય છે જ્યારે ભાગીદારો માટે તે ખર્ચ ગણાય છે ને એટલે ભાગીદારો પાસેથી વસૂલ કરવાનું છે જે કંઈ પૈસા ભાગીદારો પાસેથી વસૂલ કરવાના હોય એ એમના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર કરવા પડે બરાબર અને પેઢી માટેની આવક એ આપણે શું કરીએ છીએ નફા નુકસાન ફાળણી ખાતે જમા કારણ કે ભાગીદારો અને પેઢી વચ્ચેના વ્યવહાર છે માટે તો ભાગીદારના મૂડી ખાતે ચાલુ ખાતે કે ઉપાડ ખાતે શું કરીશું આપણે ઉધાર જ્યારે ઉપાડ પર વ્યાજ ખાતે આપણે જમા કરીશું બરાબર તો અહીંયા ઉપાડ પર વ્યાજ ખાતે જમા કરીએ છીએ એટલે કે એ ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ જવાના નફા નુકસાન ફાળણી ખાતે માટે અસર જ્યારે આપીશું ત્યારે એની અસર નફા નુકસાન ફાળણી ખાતે આપણે આપવાના છીએ બરોબર અહીંયા ઉપાડ પર વ્યાજ જો ઉપાડ ખાતા ફક્ત મૂડી ખાતા જ બનાવતા હોય તો ઉપાડ પર વ્યાજની અસર ક્યાં આપીશું મૂડી ખાતે જો ચાલુ ખાતા બનાવતા હોય તો ઉપાડ પર વ્યાજની અસર ક્યાં આપીશું ચાલુ ખાતે અને જો અલગથી ઉપાડ ખાતા બનાવતા હોય તો ઉપાડ પર વ્યાજની અસર ક્યાં આવશે ઉપાડ ખાતે અને ત્યારબાદ ઉપાડ ખાતાઓ બંધ કરી અને મૂડી ખાતે કે ચાલુ ખાતે આપણે લઈ જઈએ છીએ તો વાર્ષિક હિસાબોમાં અસર ક્યાં ક્યાં આવવાની પહેલી અસર આપણે આવશે નફા નુકસાન ફાવણી ખાતામાં જમા બાજુ આવશે કારણ કે પેઢી માટે આવક છે માટે આવક હંમેશા જમા બાજુ દર્શાવીએ છીએ બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે ચાલુ ખાતે કે ઉપાડ ખાતેની ઉધાર બાજુ જે તે ભાગીદારના ખાતે આપણે એની અસર આપવાની રહેશે ઉદાહરણ જોઈ લઈએ એ અને બી ભાગીદારોનો ઉપાડ અનુક્રમે દસ હજાર અને પંદર હજાર છે ઉપાડ પર પાંચ ટકા વ્યાજ ગણવાનું છે તો શું કરીશું પહેલાં વ્યાજની ગણતરી કરી લઈએ તો દસ હજારના પાંચ ટકા કેટલા થવાના પાંચ ટકાનો મતલબ પાંચ ભાગ્યા સો થાય ને તો સો થાય તો બે શૂન્ય નીકળી જાય તો ઉપર પાંચ અને સો રહ્યા તો સો ગુણ્યા પાંચ એટલે કે પાંચસો રૂપિયા જ્યારે પંદર હજારના પાંચ ટકા કેટલા થશે અહીંયા બે શૂન્ય નીકળી જાય એટલે દોઢસો ગુણ્યા પાંચ એટલે કે સાતસો પચાસ એટલે પાંચસો અને સાતસો પચાસ આ થયું આપણું ઉપાડ પર વ્યાજ તો આની સીધી જ અસર આપણે વાર્ષિક હિસાબોમાં આપી દઈએ સૌ પહેલી અસર નફા નુકસાન ફાવણી ખાતાની જમા બાજુ પેઢીની આવક છે માટે ભાગીદાર એનું વ્યાજ કેટલું હતું પાંચસો જ્યારે બીનું વ્યાજ સાતસો પચાસ કુલ રકમ બારસો ને પચાસ મૂળ ખાનામાં આપણે લખી દઈશું તો આની બીજી અસર ક્યાં આપવાની ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતાની ઉધાર બાજુ આપીશું ઉપાડ ખાતા તૈયાર કર્યા હશે તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ આપીશું તો અહીંયા મૂડી ખાતે કે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું એકત્રીસ ત્રણ તારીખના ખાનામાં વિગતમાં લખીશું ઉપાડ પર વ્યાજ રકમ ભાગીદાર એના પાંચસો રૂપિયા અને ભાગીદાર બીના સાતસો પચાસ રૂપિયા બરાબર તો આ રીતે ઉપાડનો હવાલો અહીંયા પૂર્ણ કર્યો હવે ભાગીદારને ચૂકવવાનો પગાર દરેક ભાગીદારને કોઈ સક્રિય ભાગીદાર પેઢીમાં સક્રિય હોય અને વધારે સારી કામગીરી કરતો હોય તો એને પગાર ચૂકવવાનું નક્કી કરી હોય તો એ પગાર ચૂકવવાનો હવાલો પણ આપણે એટેન્ડ કરી શકીએ તો જે કંઈ ચૂકવવાનો પગાર થાય છે પેઢી માટે ખર્ચ થાય છે માટે આપણે શું કરીએ ખર્ચ ખાતે ઉધાર કરીશું એટલે કે પહેલો હવાલાનો અંતમાં આપણે શું અસર આવશે ઉધાર અસર ભાગીદારના પગાર ખાતે ઉધાર ભાગીદારના પગાર ખાતે લખીએ છે ફક્ત પગાર ખાતે લખતા નથી જો પગાર ખાતે લખ્યું હોય તો શું થાય એ નફા નુકસાન ખાતા ને લખતી બાબત થઈ જાય છે પરંતુ ભાગીદારનો પગાર છે માટે અલગ વસ્તુ છે માટે એનું અલગ ખાતું હશે એટલે જ્યારે ભાગીદારના પગારનું ખાતું બંધ કરીશું ત્યારે એને ક્યાં લઈ જઈશું આપણે નફા નુકસાન ફાળણી ખાતે માટે જ્યારે અસર આપીએ છીએ ત્યારે નફા નુકસાન ફાળણી ખાતે આપણે અસર આપીએ છીએ બરાબર જમા અસર કઈ આવશે જે તે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા કારણ કે ભાગીદાર માટે તે આવક છે માટે બરોબર વાર્ષિક હિસાબોમાં અસર તો પગાર ક્યાં લખીશું ખર્ચ છે પેઢી માટે ભાગીદારનો ખર્ચ છે માટે ભાગીદારને લગતા આવેલા નફા નુકસાન ફાળવણી ખાતામાં માટે નફા નુકસાન ફાળણી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું જ્યારે ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે જે તે ભાગીદારના ખાનામાં આપણે રકમ દર્શાવીશું કારણ કે ભાગીદાર માટે તે આવક બને છે ઉદાહરણ ભાગીદાર બી માસિક એક હજાર લેખે પગાર આપવાનો છે ભાગીદાર બીને માસિક એક હજાર લેખે પગાર આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમને માસિક પગારની રકમ આપેલી હોય તો એ ઉપરથી આપણે વાર્ષિક પગાર શોધી કાઢવાનો છે તો અહીંયા માસિક એટલે એક માસનો પગાર એક તો આપણા હિસાબી વર્ષમાં બાર માસ હોય એટલે કે બાર મહિનાનો પગાર કેટલો થાય તો બાર ગુણ્યા એક હજાર બરાબર બાર હજાર રૂપિયા તો બાર હજાર રૂપિયાની અસર આપણે વાર્ષિક હિસાબોમાં દર્શાવીશું સૌ પહેલા તો નફા નુકસાન ફાવણી ખાતામાં ક્યાં દર્શાવીશું પગાર પેઢી માટે ખર્ચ છે માટે નફા નુકસાન ફાવણી ખાતાની ઉધાર ભાગીદાર પગાર ભાગીદાર બી બાર હજાર રૂપિયા પૂરેપૂરા આપણે મૂળખાનામાં લખી દઈશું બરોબર અને બીજી અસર ક્યાં દર્શાવવાની છે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા તો જમા બાજુ એકત્રીસ ત્રણ પગાર ખાતે કોને પગાર આપવાનો ભાગીદાર બીને તો બી ના ખાનામાં જ રકમ લખવાની છે એના ખાનામાં આપણે ડેશ કરીશું અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું કે રકમ લખતી વખતે ખાનું બદલાઈ જાય નહીં નહીતર આપણો દાખલો ખોટો પડશે આગળનો હવાલો ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ જેમ ભાગીદારોના મૂડી ખાતાની બાકી પર વ્યાજ આપીએ છીએ તેમ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજનો હવાલો પણ એ જ રીતે આપવામાં આવશે હવાલા નોંધમાં શું થવાનું છે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય છે આવક ગણાય છે બરાબર જ્યારે પેઢી માટે શું ગણાય છે ખર્ચ ગણાય છે માટે પેઢી માટે ખર્ચ થાય છે માટે ઉધાર અસર આવશે ભાગીદાર માટે આવક થાય છે માટે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા અસર આવશે તો પ્રથમ હવાલાની અસર આવશે ઉધાર ચાલુ ખાતા પર વ્યાજ ખાતે ઉધાર જ્યારે ભાગીદારના ચાલુ ખાતે જમા અહીંયા ચાલુ ખાતા પર વ્યાજ ખાતે ઉધાર અસર આપેલી છે એ ખાતું આપણે બંધ કરીને ક્યાં લઈ જવાના નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈશું કારણ કે ભાગીદારના ચાલુ ખાતાની વાત છે બરાબર તો વાર્ષિક હિસાબોમાં જ્યારે અસર આપીએ ત્યારે આપણે શું કરીએ છીએ પેઢી માટે ખર્ચ બને છે માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવીએ છીએ જ્યારે ભાગીદાર માટે તે આવક બને છે માટે તે ભાગીદારના ચાલુ ખાતે અહીંયા જમા આવશે નહીં કારણ કે શું કીધું તમને ચાલુ ખાતાની જમા બાકી એટલે કે ખાતા ને ચાલુ ખાતા મૂડી ખાતામાં તમારે વધારાની મૂડી સિવાય એ વખતે કોઈ અસર આપવાની નથી એ વખતે બધી જ અસરો તમે ચાલુ ખાતામાં આપો છો માટે આ અસર ક્યાં આવશે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ જે તે ભાગીદારના ખાનામાં દર્શાવવાનું છે બરાબર ઉદાહરણ ભાગીદાર બીના ચાલુ ખાતાની ચાર હજાર ઉધાર બાકી છે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર પાંચ ટકા વ્યાજ ગણવાનું છે તો ભાગીદાર બીના ચાલુ ખાતાની શરૂઆતની બાકી ચાર હજાર રૂપિયા જે છે અહીંયા જમા બાકી છે તો ચાર હજાર જે જમા બાકી છે એના ઉપર આપણે વ્યાજ ગણવાનું છે તો ચાર હજારના પાંચ ટકા કેટલા થશે બે શૂન્ય કાઢી નાખીએ તો પાંચ ચાર વી બસો રૂપિયા તો બસો રૂપિયા ભાગીદારના વ્યાજ ચાલુ ખાતાનું છે એ ગણવું પડશે તો નફા નુકસાન ફાળવી ખાતામાં અસર ક્યાં આવશે પહેલી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર બી બસો રૂપિયા પેઢી માટે ખર્ચ છે માટે ઉધાર બાજુ લખીએ છીએ જ્યારે ભાગીદાર માટે આવક છે માટે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે બરાબર એટલે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ આપણે શું કરીશું એકત્રીસ ત્રણ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કેટલા રૂપિયા બસો રૂપિયા જે ભાગીદાર છે એના ખાનામાં લખવાનું છે બરાબર ઓકે okay? એ રીતે જેમ જમા બાકીનું વ્યાજ ગણીએ છીએ તેમ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું પણ વ્યાજ આપણે ધ્યાનમાં લેવું પડે હવાલો આપણને શું આપ્યો હોય છે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર વ્યાજ ગણો એટલે જ્યારે તમને દાખલામાં એક ભાગીદારની ઉધાર બાકી આપેલી હોય અને એક ભાગીદારની જમા બાકી આપેલી હોય તો જેની જમા બાકી આપેલી હોય એને વ્યાજ ચૂકવવાનું થાય અને જેની ઉધાર બાકી આપેલી હોય ચાલુ ખાતાની એની પાસેથી પેઢીએ વ્યાજ વસૂલ કરવાનું થાય તો અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પેઢી માટે ભાગીદારના ચાલુ ખાતે શું કરવું પડશે ઉધાર અસર થશે ને જમા બાકીનું વ્યાજ હતું તો ભાગીદાર માટે આવક હતું માટે ભાગીદારના ચાલુ ખાતે જમા અસર આપતા હતા તો અહીંયા ભાગીદાર માટે ખર્ચ બને છે માટે શું કરીશું ભાગીદારના ચાલુ ખાતે ઉધાર અસર આપીશું જ્યારે જમા અસર શું કરીશું ચાલુ ખાતા પર વ્યાજ ખાતે આપીશું અને આ વ્યાજ ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈએ નફા નુકસાન ફાળણી ખાતે એટલે છેલ્લી અસર તો નફા નુકસાન ફાવણી ખાતે જમા આપવાની છે એટલે કે વાર્ષિક હિસાબોમાં શું કરીશું નફા ખાતે જમા બાજુ લખીશું પહેલી અસર કારણ કે ભાગીદારની ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક ગણાય છે માટે આવક તરીકે નફા નુકસાન ફાળણી ખાતાની જમા બાજુ જ્યારે ભાગીદાર માટે ખર્ચ ગણાય છે માટે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું ઉદાહરણ જોઈ લઈએ ભાગીદાર એના ચાલુ ખાતાની આઠ હજાર ઉધાર બાકી છે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર પાંચ ટકા વ્યાજ ગણવાનું છે તો આઠ હજારના પાંચ ટકા ગણી નાખો આઠ પંચા ચાલીસ ચારસો રૂપિયા કારણ કે બે શૂન્ય નીકળી જશે ને તો એસી ગુણ્યા પાંચ આઠ પંચું ચાલીસ એટલે કે ચારસો રૂપિયા તો ચારસો રૂપિયા વ્યાજની અસર આપી દઈશું ક્યાં આપીશું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અને ચાલુ ખાતાની ઉધાર બાજુ ભાગીદાર એ છે બરાબર પહેલી અસર આવશે ચારસો રૂપિયા ત્યારે બીજી અસર આપણે ક્યાં આપવાની જે તે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર એ ચારસો બી ના ખાનામાં ડેશ કરીશું તો આ રીતે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી અને ઉધાર બાકી પર એટલે કે ભાગીદારના ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર જે વ્યાજ ગણવાનું હોય તો જે ભાગીદારોની ઉધાર બાકી છે તેને પાસેથી વ્યાજ વસૂલ કરવાનું જે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી છે તે ભાગીદારને વ્યાજ ચૂકવવાનું થાય છે એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખી અને એની અસરો આપણે એ રીતે આપવાની છે છવ્વીસ નંબરનો હવાલ સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ હવે ભાગીદારો સાથેના મોટા ભાગના હવાલાઓ પૂરા થઈ જાય છે બરાબર એક કમિશનનો હવાલો આવે છે હવે પછી આપણે સમજીએ છેલ્લો પરંતુ જ્યારે તમને દાખલામાં કીધું હોય કે વહેંચણીપાત્ર નફા વહેંચ્યા પહેલાં નફાનો અમુક ભાગ સામાન્ય અનામત ખાતે લઈ જવાનો છે તમને દાખલામાં સીધી રકમ આપી દીધેલી હોય કે વહેંચણીપાત્ર નફામાંથી વીસ હજાર સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે તો એ વખતે જો નફો થતો હોય તો તો જ આપણે રકમ લઈ જવાની છે તો એ વખતે આપણે સીધા જ શું લખી દઈશું વીસ હજાર રૂપિયાની અસર આપી દેવાની છે પરંતુ જો તમને ટકાવારી કીધી હોય કે વેચણી પાત્ર નફાના દસ ટકા રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે તો એ વખતે તમારે પહેલાં કામ ચલાવ નફો શોધી કાઢવાનો છે બરાબર અને પછી એના દસ ટકા ગણી અને સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે હવાલા નોંધ શું થવાની એ નફા નુકસાન ફાળવી ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે લઈ જઈએ છીએ ક્યાંથી ઊભું કરીએ છીએ આપણે નફા નુકસાન ફાળણી ખાતેથી ઊભું કરીએ છીએ કારણ કે નફા નુકસાનનો ચોખ્ખો નફો જે આવી ગયો છે એને આપણે નફા નુકસાન ફાળણી ખાતે લઈ ગયા છીએ અને આ રકમ જે છે ભાગીદારોનો વચ્ચે જે નફો વહેંચવાનો છે એમાંથી અલગ કરવાની છે માટે આપણે નફા નુકસાન ફાળણી ખાતે ઉધાર અસર આપીશું જમા સર શું આવશે સામાન્ય અનામત ખાતે એટલે કે એટલી સામાન્ય અનામત આપણી વધી જાય છે બરાબર એટલે જે અગાઉ જો સામાન્ય અનામત હોય તો એમાં એટલો આ વર્ષનો વધારો થાય છે બરોબર તો વાર્ષિક હિસાબોમાં અસર શું થશે પ્રથમ અસર ક્યાં આવશે આપણી નફા નુકસાન ફાવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું શું લખીશું સામાન્ય અનામત ખાતે જ્યારે બીજી અસર કે જ્યાં પાકા સર્વેની અંદર આપણે સામાન્ય અનામત જો અગાઉ કાચા સર્વેની આપેલી છે લખેલી હશે તો એની અંદર આપણે ઉમેરીશું જો નહીં લખેલી હોય તો નવે સરથી આપણે સામાન્ય અનામત ખાતે રકમ દર્શાવી દઈશું ઉદાહરણ અહીંયા તમને કીધું છે કે નફામાંથી પંદર હજાર સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે એનો મતલબ કે એ વખતે તમારે ફક્ત નફા નુકસાન ફાવણી ખાતું જ્યારે બંધ કરો છો ત્યારે એ તમારે જોઈ લેવાનું છે કે આમાં નફો બેસવાનો છે કે ખોટ બેસવાની છે બરાબર તો જે નફો તમને દેખાતો હોય નફો કરે છે તો એ નફો પન થતો હોય તો એમાંથી પંદર હજાર રૂપિયા આપણે સીધી જ ઉધાર અસર આપી દેવાની છે એ વખતે તમારે અલગથી પહેલાં નફો ગણવાની જરૂર રહેતી નથી જો તમે પહેલાં નફો ગણો છો તો એ સારી બાબત છે તો એ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ સામાન્ય અનામત ખાતે આપણે રકમ લઈ જશ લઈ જઈશ શકીશું ખરા ને તો એ પંદર હજાર જો નફો તમારો ત્રીસ હજાર બેસતો હોય એ વખતે તો ત્રીસ હજારમાંથી પંદર હજાર લઈ જવાના છે તો ફરીથી વહેંચણી પાત્ર નફો ગણતી વખતે તમારું શું થશે ત્રીસ હજાર જે નફો ગણ્યો તો એમાંથી પંદર હજાર કાઢી નાખ્યા તો બાકી રહ્યા પંદર હજાર એટલે પહેલાં ગણતરી નફાની કરો કે પછી કરો ગણતરી તો તમારે કરવાની જ છે માટે સૌ પહેલાં શોધી કાઢવાનો સામાન્ય અનામત પહેલાંનો નફો અને એમાંથી રકમ તમારે સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે અસર કેવી રીતે આપીશું તો નફા નુકસાન ફાળવી ખાતાની ઉધાર બાજુ અહીંયા દર્શાવી દઈશું કે સામાન્ય અનામત ખાતે પંદર હજાર રૂપિયા બરાબર બીજી અસર ક્યાં આવશે પાકા સર્વેમાં આવશે અસર બીજી અસર ક્યાં પાકા સર્વેમાં આવશે તો પાકા સર્વેમાં સામાન્ય અનામત જે અગાઉની લખેલી હોય એની અંદર આપણે ઉમેરીશું કે ચાલુ વર્ષની વધારાની પંદર હજાર રૂપિયા ટોટલ પિસ્તાલીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે સામાન્ય અનામતનો હવાલો હવે આજનો છેલ્લો હવાલો છે કે ભાગીદારને ચોખ્ખા નફા પર કમિશન એટલે કે સામાન્ય અનામતની રકમ લઈ ગયા પછી જે ન કંઈ નફો વધે છે એ નફા પર ભાગીદારને કમિશન આપવાનું છે આ વખતે તમને હવાલામાં ટકાવારી આપેલી હશે પરંતુ એમાં અગાઉ આપણે અગાઉના વિડીયો લેસનમાં ભણી ગયા પ્રથમ પ્રકરણમાં આપણે ભણી ગયા છીએ કે નફા પર કમિશન બે રીતે હોય છે ચોખ્ખા નફાના સીધા ટકા અથવા તો કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર કમિશન આપવાનું છે તો એ વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવાલામાં તમને કેવી રીતનું કમિશન આપવાનું કીધેલું છે તો જ્યારે ભાગીદારને કમિશન આપવાનું હોય તો એ કમિશન પેઢી માટે શું થશે ખર્ચ થાય છે માટે એની ઉધાર અસર આવશે તો પહેલો હવાલો શું થશે કે ભાગીદારના કમિશન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે કારણ કે ભાગીદાર માટે તે આવક બને છે અને અહીંયા ભાગીદારના કમિશન ખાતે ઉધાર જે રકમ છે એને આપણે ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાના નફા નુકસાન ફાળણી ખાતે એટલે જ્યારે અસર આપવાની થાય છે વાર્ષિક હિસાબોમાં ત્યારે આપણે શું કરીએ છીએ નફા નુકસાન ફાવણી ખાતામાં અસર આપીએ છીએ તો નફા નુકસાન ફાવણી ખાતાની ઉધાર બાજુ અસર આવશે પહેલી અસર આપણી નફા નુકસાન ફાળણી ખાતાની ઉધાર બાજુ દર્શાવશે આગળના બધા જ હવાલા પૂરા થઈ ગયા પછી કારણ કે કમિશન કેવી રીતે આપવાનું ચોખ્ખા નફા પર આપવાનું છે તો એની ગણતરી કરવી પડે છે નફો શોધવાનો પહેલાં પછી એની આપણે ગણતરી કરવાની છે બરાબર બીજી અસર જે તે ભાગીદારનું કમિશન હોય તે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે ખાતેને જમા આપવાનું છે અહીં સંયુક્ત મૂડી ખાતા આપણે બનાવીએ છીએ માટે એ સંયુક્ત મૂડી ખાતામાં જે તે ભાગીદારના ખાનામાં આપણે રકમ લખીશું કમિશનની ઉદાહરણ જોઈએ કે ભાગીદાર એ ને કમિશન આપ્યા બાદ વધતા નફા પર પાંચ ટકા લેખી કમિશન આપવાનું છે પેઢીનો નફો બે લાખ દસ હજાર રૂપિયા છે હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે કમિશન તમને કેમનું કીધું છે કમિશન આપ્યા બાદ વધતા નફા પર કીધું છે ને જો કમિશન આપ્યા બાદ વધતા નફા પર પાંચ ટકા કમિશન બરાબર તો અહીંયા તમારે ગણતરી કેવી રીતે થશે જે કંઈ નફો પેઢીનો થાય છે બધા હવાલાઓ બાદ કર્યા પછીનો નફા નુકસાન ફાવણી ખાતાનો તમે તફાવત શોધી કાઢ્યો તો એ તફાવત અહીંયા તમને બે લાખ દસ હજાર રૂપિયા મળે છે એવું તમને આપી દઉં છે તો એ બે લાખ દસ હજારના પાંચ ટકા એટલે પાંચ ભાગ્યા એકસો દસ કરવા પડશે ને કારણ કે કમિશન આપ્યા બાદ વધતા નફા પર પાંચ ટકા કમિશન છે તો એ વખતે પાંચ ભાગ્યા એકસો પાંચ કરીશું બે લાખ દસ હજાર ગુણ્યા પાંચ ભાગ્યા એકસો ને પાંચ એટલે કે આપણો જવાબ શું આવશે તમારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો પાંચ ભાગ્યા એકસો પાંચ કરીએ તો શું થાય છેદમાં પાંચ ભાગ્યા એકસો પાંચ અહીંયા હોય પાંચ ભાગ્યા એકસો ને પાંચ તો છેદ ઉડાડો તો શું થાય પાંચ છેદ ચાલે ને એકવીસનો ઘડ્યો આવડતો તો ખબર પડે એકવીસ પંચા એકસો ને પાંચ તો અહીંયા એકવીસ આવે એટલે કે બે લાખ દસ હજાર ગુણ્યા એક ભાગ્યા એકવીસ એટલે કે બે લાખ દસ હજાર ભાગ્યા એકવીસ થઈ જશે તો બે લાખ દસ હજાર ભાગ્યા એકવીસ એટલે એકવીસ એકવીસ અહીંયા એક અને પાછળ કેટલા મીંડા ચાર તો દસ હજાર રૂપિયા એટલે કે દસ હજાર રૂપિયા કમિશન થાય પરંતુ જો તમને આ ગણતરી મૌખિક ન ફાવે તો તમારે ખાસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો જેથી કરીને ભૂલ પડે નહીં બરાબર તો દસ હજાર રૂપિયાના કમિશનની અસર આપણે આપવાની છે પહેલી અસર ક્યાં આવશે નફા નુકસાન ફાળવી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું તો જે બધા આગળના હવાલાઓ અપાઈ ગયા છે એ બાદ છેલ્લે જે નફો આપણે શોધી કાઢીએ છીએ કામ ચલાવવું કમિશન ગણવા માટે એ નફો થયો બે લાખ દસ હજાર તો એમાંથી આપણે કમિશન બાદ કરીશું દસ હજાર રૂપિયા બરાબર અને ત્યારબાદ જે નફો વધશે એ આપણે ભાગીદારો ખાતે વહેંચીશું અહીંના કિસ્સામાં કેટલો નફો વધે બે લાખ દસ હજાર કમિશન પહેલાંનો કમિશન ગણ્યું દસ હજાર તો હવે કેટલો વધવાનો બે લાખ તો આ બે લાખ જે નફો વધે એ ભાગીદારો વચ્ચે આપણે વહેંચવાનો થાય તો દાખલામાં આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર બીજી અસર ક્યાં આપીશું જે તે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતાની જમા બાજુ તારીખ લખીશું આપણે એકત્રીસ ત્રણ બરાબર કમિશન ખાતે દસ હજાર કોના ખાનામાં કોને કમિશન આપવાનું હતું એને માટે એના ખાનામાં દસ હજાર બીના ખાનામાં ડેસ કરીશું એટલે આ રીતે આપણે આ હવાલો પણ પૂર્ણ કરી દઈશું બરાબર ત્યારબાદ જે કંઈ ખોટ આવતી હોય છે અથવા નફો આવતો હોય છે જો નફો આવશે તો આપણે શું કરીશું એ નફાની વહેંચણી નફા નુકસાન ફાળવી ખાતે દર્શાવી અને ભાગીદારો ખાતે અહીંયા દર્શાવી દઈશું અને જો ખોટ આવતી હોય તો અહીંયા ખોટની ગણતરી કરી નફા નુકસાન ફાળવી ખાતાની જમા બાજુ આવશે તફાવત ત્યારે ખોટ કહેવાશે અને અહીંયા આપણે ઉધાર બાજુ જે તે ભાગીદારના ખાનામાં ભાગે પડતી ખોટ અહીંયા લખી દઈશું અને ત્યારબાદ છેલ્લે આપણા મૂડી ખાતા કે ચાલુ ખાતા બંધ કરવા માટે આપણેની બાકી શોધી કાઢીશું જે ભાગીદારોની જમા બાકી આવશે એને આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવીશું અને જે ભાગીદારની ઉધાર બાકી આવશે ચાલુ ખાતાની એને આપણે મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ બરાબર તો આ રીતે આજના આ તમામ હવાલાઓ આપણે ખૂબ સરસ રીતે ભણી ગયા તો આજનું ગૃહ કાર્ય પણ આપણે જોઈ લઈએ કે દરેક લેસનને અંતે હું તમને જે ગૃહ કાર્ય આપું છું એટલે કે આ આપણે જે સરસ ઊંડાણપૂર્વક ભણીએ છીએ એના આધારે જ તમારે ગૃહ કાર્ય કરવાનું હોય છે અને બધું જ તમને વિડીયો લેસનમાંથી જ મળી જાય છે બરાબર એટલે કે તમારે ચોપડી રિફર કરવાની પણ જરૂર રહેતી નથી પણ ખાસ પાઠ્યપુસ્તક જોડે લઈને બેસવાનું કે જેથી કરીને તમારી પાસે વિડીયો લેસન સામે નથી તો પાઠ્યપુસ્તક એ આપણા માટે ઉત્તમ સ્ટડી મટિરિયલ છે માટે પાઠ્યપુસ્તકનો ખાસ આશરો આપણે લેવાનો છે બરાબર તો આજનું તમારું જે ગૃહ કાર્ય છે કે આજના જે હવાલાઓ જે આપણે શીખ્યા એ તમામ હવાલાઓના મેં તમને ઉદાહરણ આપેલા છે આ તો તમામ હવાલા નોંધ તૈયાર કરીને વાર્ષિક હિસાબોમાં તમારે અસર દર્શાવવાની છે એટલે અગાઉ મેં તમને જે રીતે સમજાવેલું છે એ જ પ્રમાણે તમારે હવાલા નોંધ લખવાની છે રકમ સાથે લખવાની છે બરાબર એટલે હવાલા નોંધો ના ખ્યાલ આવે તો ફરીથી એકવાર વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેવાની કે હવાલા નોંધ કેવી રીતે લખવાની છે અને રકમ આપણે જે હવાલાની રકમ જે થાય છે એ રકમ અંદર આપણે લખવાની છે બરાબર અને એ રીતે આપણે વાર્ષિક હિસાબોમાં પણ તમારે અસર દર્શાવવાની છે એમાં ફક્ત તમારે વાર્ષિક હિસાબોમાં કયા ખાતે કે પત્ર કે ઉધાર કે જેમાં અસર થાય તે અને કયા ખાતે બીજી જમા અસર ને ઉધાર અસર બંને અસર તમારે ત્યાં દર્શાવવાની છે કે ભાઈ પાકાસર સરેમાં મૂડી દેવા ખાતે થાય નફા નુકસાન ફાળી ખાતામાં જમા બાજુ થાય એ રીતે તમારે વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર આવશે એ પણ દર્શાવી દેવાની રહેશે તો આટલું ગૃહકાર્ય તમારે ખૂબ ચોક્કસપણે કરી દેવાનું છે ખૂબ સરસ રીતે આપણે ભણ્યા છીએ એટલે મને આશા છે કે તમને ગૃહ કાર્ય કરવામાં કોઈ તકલીફ પડશે નહીં ખૂબ જ ઝડપથી આપણે નેક્સ્ટ વિડીયો લેસનમાં આપણે મળીશું ત્યાં સુધી આપેલું ગૃહકાર્ય ખૂબ સરસ રીતે કરો અને કોમેન્ટ પણ તમે મને કરી શકો છો જો કોઈ તમારે કોઈ મુશ્કેલી હોય તો ઓકે તો મળીશું આવતા વિડીયો લેશનમાં ત્યાં સુધી ખુશ રહો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને અભ્યાસ કાર્ય પૂર્ણ કરો થેન્ક યુ વેરી મચ યુટ્યુબ પ્લેટફોર્મનો પણ ખૂબ ખૂબ આભાર